રાજસ્થાનના દૌસામાં બસ ફસાઈ ગઈ છે, સ્કૂલ બસ ફસાઈ ગઈ છે અને બસમાં જે બાળકો સવાર હતા તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. 60 જેટલા બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. રાજસ્થાનથી સમાચાર આવી રહ્યા છે, એક સ્કૂલ બસ ફસાઈ ગઈ હતી અને આ સ્કૂલ બસમાં સવાર હતા બાળકો, 60 જેટલા બાળકો આ સ્કૂલ બસમાં સવાર હતા, તે બાળકોનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે. રાજસ્થાનના દૌસાના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, આપની ટીવી સ્ક્રીન પર જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે દ્રશ્યો છે રાજસ્થાનના દૌસા વિસ્તારના, જ્યાં એક સ્કૂલ બસ પાણીમાં ફસાઈ ગઈ હતી અને આ સ્કૂલ બસમાં સવાર હતા 60 જેટલા બાળકો. આ તમામ બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. રાજસ્થાનના દૌસાના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો સ્ક્રીન પર, જેમાં એક સ્કૂલ બસ પાણીમાં ફસાઈ ગઈ હતી અને આ બસમાં સવાર 60 જેટલા બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. બસ આખે આખી પાણીમાં ડૂબી ગઈ હતી ત્યારે બાળકોને બસની છતના ભાગ પર બેસાડીને તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. 60 જેટલા વિદ્યાર્થીઓ આ બસમાં સવાર હતા અને આ વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. દોરડા ખેંચીને વિદ્યાર્થીઓને આ બસમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને બસની ઉપર બેસાડવામાં આવ્યા હતા અને ત્યારબાદ વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. તો રાજસ્થાનના દૌસાના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં પાણીમાં એક બસ ફસાઈ ગઈ હતી. આખે આખી બસ જાણે કે પાણીમાં ગરકાવ થઈ ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવી ગયા હતા અને ત્યારબાદ બસમાં સવાર જે 60 જેટલા બાળકો હતા તે બાળકોને બસમાંથી સુરક્ષિત રીતે હાલ રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. તો તાત્કાલિક ધોરણે બાળકોને મદદ પહોંચાડવામાં આવી હતી અને દોરડા ખેંચીને બાળકોને બહાર કાઢવામાં આવ્યા હતા. તો જેવા આ સમાચાર પ્રાપ્ત થયા કે તરત જ લોકોના ટોળા અહીં ઉમટી પડ્યા હતા અને બચાવમાં લાગી ગયા હતા આ 60 વિદ્યાર્થીઓના. જોકે હાલ આ 60 વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે, તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. એક બસ કે જે પાણીમાં ફસાઈ ગઈ હતી તે બસમાં સવાર હતા 60 જેટલા વિદ્યાર્થીઓ અને આ તમામ 60 વિદ્યાર્થીઓને હાલ સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે. રાજસ્થાનના દૌસાના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો સ્ક્રીન પર. દૌસાની આ ઘટના છે જ્યાં એક સ્કૂલ બસ પાણીમાં જાણે કે તણાઈ ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. આ બસમાં સવાર હતા 60 જેટલા વિદ્યાર્થીઓ. આ 60 વિદ્યાર્થીઓને તાત્કાલિક બસની છત પર બેસાડી દેવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમને અહીંથી રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા અને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. આપ જોઈ શકો છો દ્રશ્યોમાં કેવી રીતે લોકો દ્વારા બાળકોને બચાવવામાં આવ્યા હતા. દોરડાનો ઉપયોગ કરીને આ બાળકોને બહાર કાઢવામાં આવ્યા હતા. બાળકોને હેમખેમ રીતે બહાર કાઢવામાં આવી ગયા છે. 60 જેટલા વિદ્યાર્થીઓ આ બસમાં સવાર હતા, આ તમામનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. પાણીના વહેણમાં લોકોએ પોતાના જીવને જોખમમાં મૂકીને બસમાં સવાર આ 60 વિદ્યાર્થીઓની જિંદગી બચાવી હતી. રાજસ્થાનના દૌસા વિસ્તારની આ ઘટના છે જ્યાં એક સ્કૂલ બસ ફસાઈ ગઈ હતી. પાણીના વહેણમાં આ બસ ફસાઈ ગઈ હતી. આ બસમાં સવાર હતા 60 જેટલા વિદ્યાર્થીઓ, જે વિદ્યાર્થીઓનું હાલ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. તો આ કેનાલમાં જ્યારે આ બસ ફસાઈ ગઈ હતી ત્યારે બસમાં જે 60 વિદ્યાર્થીઓ હતા તેમના જીવ તાળવે ચોંટી ગયા હતા, પરંતુ આસપાસના લોકોએ સમયસર અહીં આવી જઈને સમય સૂચકતા વાપરી હતી અને આ બાળકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા, તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. તો શાળાના બાળકોને લઈને જઈ રહેલી એક સ્કૂલ બસ કેનાલમાં ફસાઈ ગઈ હતી. બસ આખી પાણીમાં ડૂબી ગઈ હતી ત્યારે વિદ્યાર્થીઓના જીવ પણ તાળવે ચોંટી ગયા હતા, પરંતુ આસપાસના લોકો સમયસર અહીં આવી ગયા હતા અને લોકોએ બાળકોને બચાવવામાં મદદ કરી હતી. પોતાના જીવને જોખમમાં મૂકીને આસપાસના લોકોએ આ પાણીના વહેણમાં પહોંચી જઈને બાળકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે. 60 જેટલા બાળકો આ બસમાં સવાર હતા. આ તમામ બાળકોનું હાલ રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે. આપ જોઈ શકો છો સ્ક્રીન પર કે કેવી રીતે બાળકોને સ્થાનિકો દોરડાના સહારે બહાર કાઢી રહ્યા છે. બાળકોને લઈને જઈ રહેલી એક સ્કૂલ બસ કેનાલમાં ફસાઈ ગઈ હતી. આ બસ આખે આખી પાણીમાં ડૂબી ગઈ હતી ત્યારે બસની અંદર બેઠેલા વિદ્યાર્થીઓએ પહેલા તો બસની છત પર ચડી ગયા હતા અને ત્યારબાદ વિદ્યાર્થીઓને લોકો દ્વારા સ્થાનિક લોકો અહીં દોડી આવ્યા હતા અને તેમને સુરક્ષિત રીતે બહાર કઢાયા હતા.